વેલકમ તો કરું છું, પણ વેલકમ કરવાનું મૂડ નથી. આર્ય નારી હિતવર્તક મંડળની બહેનો વસુ, ચંદ્રિકા અને યસ બડી અમ્મા, એમને જોઈને તમને પણ મારી જેમ આશ્ચર્ય અને આઘાત લાગ્યા જશે. વસુ એક યુવાન વિધવા છે. કોડભર્યું જીવન જીવવાનો એને ઉત્સાહ છે, પણ લાચાર છે, આશ્રિત છે. એણે શું કરવું જોઈએ? તમને જો કોઈ વિચાર આવે તો જરૂર લખજો. તો આ બાજુ વિનોદીની સંતાન પ્રાપ્તિ માટે તેના પર મંત્ર, તંત્ર ને ભભૂતના પ્રયોગો કરવાની સંપૂર્ણ ના પાડે છે, પણ નાની નણંદ વિરાજના લગ્ને અટકાવી નથી શકતી એનું એને બહુ જ દુઃખ છે. ગુલાબબા આશ્રમના ઢોંગી સ્વામીજીની જાળમાં ફસાઈને આશ્રમના મેનેજરના પુત્ર સાથે તેનું વિવાહ નક્કી કરે છે, અને પ્રશ્ન થાય છે કે શું સમયનું ચક્ર ફર્યું છે ખરું? વિધવા પુનર્લગ્ન કરે એ આજના સમયમાં બનતું આવ્યું છે, પરંતુ એને કારણે એમાં રહેલા પ્રેમની ભાવના, લાગણી એ બધું લુપ્ત થઈ ગયું છે. વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરે કે ના કરે, એનું જીવન એ કેવી રીતે ગાળે છે એ એની અંગત બાબત છે. એમાં આપણે શું લેવા દેવા એવું તમને નથી લાગતું? આ આર્ય નારી કયું કામ કરવા જઈ રહી છે? મનમાં વલોણું ચાલી રહ્યું છે, કરું કે ના કરું, કરું કે ના કરું. મા પાસે હવે મુઠ્ઠીભર દિવસો છે. અરે વાતમાં મોણ નાખ્યા વગર બોલ ને. હું વિપુલની પરવાનગી વગર માને મળવા જઈશ. જઉં કે ના જઉં, જઉં કે ના જઉં, જો હું જઈશ ને તો વિપુલને ખબર પડવાનો પૂરા ચાન્સ છે. પછી મારો શું હાલ થશે? એને ખબર પડી જશે મારે માને મળવું છે. બેટા રેખા, તું શું કામ આવી? વિપુલને જાણ થશે તો? બા, એને કઈ જ ખબર નહીં પડે. મને તને જોવાનું ને મળવાનું મન થયું હતું બા. મારી ચિંતા ના કર બેટા, હું મજામાં છું. તું જોવે છે ને, સારી ટ્રીટમેન્ટ ચાલે છે, દવા, જમવાનું બધું બરાબર છે. રેખા, હાશ તો તો આપણે બેને મળવાનો વધારે સમય છે એમને. હા, સમજુ છું. વિપુલને ખબર ના પડે એની તને વીક લાગે છે ને? ના 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 બા, ના, એમાં મારો જ વાંક છે ને. તારો શું વાંક? વિપુલના દાદા ગામડેથી આપણને શહેર લાવ્યા, તને ભણાવી, વિજયને સંભાળ રાખી, ત્યારે જ મારે સમજી લેવાનું હતું કે ગરીબ ઘરની દીકરી એને હાથ નીચે રાખવાનો પેંતરો હતો. બા, જે થઈ ગયું એ થઈ ગયું. તું જો ને, વિપુલે વિજયને સરસ નોકરી અપાવી, ઘર અપાવ્યું, તારી ટ્રીટમેન્ટ. અને તારા જીવનનું શું? બા, હું ખૂબ ખુશ છું. વિપુલ મારું બહુ ધ્યાન રાખે છે બા, મારે જે જોઈએ તે અપાવે છે. હું કહું ને કે મને ઘર જોઈએ છે તો તરત ઘર અપાવે, ક્રેડિટ કાર્ડ, કાર બધું જ અપાવે છે.
પણ આપણે સાથે બેસીને સાંજે કઢી ખીચડીનું વાળું કરતા હતા એનું તોલમાપ રાખજે બેટા. કયું પલ્લું નમે? બા, જે થયું એ છોડ તું. તું કેમ છે? તારી દવા ટ્રીટમેન્ટ કેવી ચાલે છે? એમાં તો ક્યાંય કમી નથી. આ તો પ્રાઇવેટ નર્સિંગ હોમ છે, મસ્ત મોટું બિલ આવે છે અને વિપુલની ઓફિસનો માણસ એ ભરી જાય છે. સરસ, તું ઝટ સાજી થઈ જા. વિપુલે વિજયને સરસ ઘર અપાવ્યું છે, એમાં તારી માટે બહુ જ સરસ સગવડો છે. તું ત્યાં જઈશ ને રહેવા માટે, એટલે હું તને ગમે ત્યારે મળવા આવી શકીશ. ખરેખર? હું પણ એ દિવસની રાહ જોઉં છું. ત્યાં એક વોર્ડ બોય છે સંતોષ, ઘણો ભોલો છે. એનો નંબર હું વિજયને આપીશ, પછી એ જ ટાઈમે તું મને ફોન કરજે. આપણે મા દીકરી બંને વાતો કરશું. ઠીક છે. અને બા, તને પૈસા જોઈએ છે? ના, વિજય આપી ગયો છે. તું જા હવે, હવે ઘરે જ મળીશું આપણે. હા. તું તારું ધ્યાન રાખજે. મને ખબર છે કે હું તને હવે કદાચ નહીં મળી શકું, પણ છૂટું બોલવા માટે મને માફ કર. મને માફ કરી દે. હલો અનુ, હાય, કેમ છે? મજામાં. અરે, તું પેલી કોઈ આર્ય નૈતિક મંડળમાં નાટક માટે જવાની હતી, શું થયું એનું? ભાઈ, તારું તો ભલું પૂછું, તું તો લખે કે ના પણ લખે. પણ સાચું કહું અનુ, તું કંઈક લખ ને તો અમારા જેવા નવરાધુપ માણસોને કંઈક કામ મળે. અરે, હું એક્ટિંગ કરીશ નાટકમાં તો શું? સંજીવને આજે જ પૂછી લઈશ. હા ભાઈ, પૂછવું તો પડે ને. મારે થોડું છાયા જેવું છે કે વર્જીને ગમે કે ના ગમે દોડીને જતું રહેવાનું. પણ સાચું કહું, આ તો મહિલા મંડળનું નાટક છે એટલે અંદર અંદર ચાન્સ લાગે. બાકી આપણે થોડી કોઈ કમર્શિયલ નાટકમાં કામ કરવાના છીએ. અને તને ખબર છે, હમણાં છે ને મારા ઘરમાં મારા ગુલાબ મમ્મી આવ્યા છે, એટલે હા હા, હવે રિહર્સલને તો વાર છે ને, એ તો થઈ પડશે બધું. સચ્ચું કહું અનુ, આઈ એમ સો એક્સાઇટેડ. પણ તું લખ ને, તું જલ્દી લખ તો કંઈ થાય. ઓકે, બાય. વિનોદિની. હા મમ્મી, કઈ કામ હતું? કંઈ ખાસ નહીં, પણ સાંભળ, આમ તો આ બધું કંઈ કહેવું મને ગમતું નથી, પણ પેટ છૂટી વાત કરી દઉં ને તો હું તને તેડવા આવી છું. મને તેડવા? હું કંઈ સમજી નહીં મમ્મી. આપણા ગામમાં સ્વામીજી આશ્રમ ખોલ્યો છે, મહાન વિભૂતિ છે હો વિનુ એ તો. પણ તમે લોકો હમણાં ગામમાં નથી આવ્યા એટલે તમને ક્યાંથી ખબર હોય? મમ્મી, મને ખબર પણ નથી અને મારે જાણવું પણ નથી. વિનોદિની, અરે દેશ વિદેશથી લોકો દર્શન કરવા આવે છે વિનોદિની. આપણા ગામના તો ભાગ્ય ખુલી ગયા છે, ઘણા એનઆરઆઈએ તો ત્યાં બંગલા બાંધી દીધા છે. આપણા ગામની શું સકલ ફરી ગઈ છે. તો સારું ને, એક આશ્રમ ઉભો થાય એટલે ગામ અને આશ્રમ બેની દીકતી કમાણી શરૂ. એટલે સ્વામીજીએ તો મંદિર પણ બાંધી દીધું હશે ને? હા,
તને ક્યાંથી ખબર છાપામાં આવ્યું તું? મમ્મી, છાપામાં ન આવ્યું હોય ને તો એ ખાલી થોડી અક્કલ વાપરવાની હોય છે. એટલે? એટલે એમ કે કાશમ બંધાય એટલે બાજુમાં એક મંદિર તો ઊભું કરી જ દેવાનું અને એમાં કોઈ પણ દેવતાને બેસાડી દેવાના. દેવતાને તો હા ના કરવાનો ચાન્સ જ ના આવે, બિચારા દેવતા. અને પછી શરૂ થાય તહેવારો, કથા, વાર્તા, આ બધાનો દોર. એ હું કઈ ના જાણો વિનુ, તારે ને સંજીવે દર્શન કરવા આવવાનું છે. મારા ઘરમાં મારું એક નાનકડું મંદિર છે, એમાં સવારે દીવો કરીને વંદન કરી રહો, બસ બહુ થયું. એનાથી કઈ ના વળે વિનુ. મમ્મી જો શાંત થા વિનુ, તમે શહેરમાં ડોક્ટરની બધી ટ્રીટમેન્ટ કરાવી લીધી, એનાથી આવ્યું કોઈ પરિણામ? પરિણામ આવે કે ન આવે, હું સ્વામીજીના દર્શન કરવા તો નહીં જાઉં અને ભભૂત તો નહીં જ ખાઉં. વિનોદીની, આ શું વડીલોનું જરાય નહીં માનવાનું? મમ્મી, તમારો પડ્યો બોલ ઝીલીશું, પણ તમે જે કહી રહ્યા છો એ વાત મારી સગી માએ મને કરી હોત તો પણ હું ન જ માનત. શું કામ જીદ કરે છે વિનોદીની? મમ્મી, એમ તો તમે પણ જીદ જ કરી રહ્યા છો ને. આ તારી પેલી બેનપણીઓની ચઢામણી છે. મમ્મી, પહેલા તો મોઢામાં જીભ નથી. મમ્મી, અમે એકબીજાની જિંદગીમાં દખલગીરી નથી કરતા એટલે એમને વચમાં ન લાવો, અને ચઢામણી શબ્દ એમના માટે ન વાપરો તો જ સારું છે. જો વિનોદીની, તું માનતી નથી પણ મારા લગ્નને 6 વર્ષ થયા ને, અને મને સારા દિવસો ના રહ્યા તો મારા સાસુ મને કંકુમા પાસે લઈ ગયા હતા. એમના શરીરમાં દર અમાસે દેવીનો આત્મા પ્રવેશ થતો. મમ્મી પ્લીઝ. એણે મને પૂરી નદીમાં કડકડતી ઠંડીમાં આખી રાત ઊભી રાખી અને પછી દર અમાસે 5 નાળિયેર વધેરવાની બાધા આપીને ત્યારે સંજીવનો જન્મ થયો. સંજીવ આ બધું જાણે છે મમ્મી? હા, એ જ્યારે શહેરમાં ભણવા આવ્યો ને ત્યારે મેં એને બધી વાત કરી હતી. એ પણ પૂરી નદીના દર્શને આવીને સ્નાન કરીને જ આવ્યો હતો. અને પછી 3 વર્ષે વિરાજનો જન્મ થયો. મારે ક્યાં સુધી તારી કુકુ ઘડવાની રાહ જોવાની? મમ્મી પ્લીઝ, પ્લીઝ મમ્મી પ્લીઝ, આ મારો અંગત પ્રશ્ન છે. લે, નવાઈની વાત કરે છે વિનુ તું તો? સંજીવ મારો એકનો એક દીકરો છે, એનું સંતાન મારે ના જોઈએ? કેમ જોઈએ છે મમ્મી, કેમ જોઈએ છે તમારે સંતાન? અરે તમારી પાસે કયું રાજ રજવાડું છે કે તમારે સંતાન જોઈએ છે? અને તમે તો બાળ ઉછેરનો આનંદ મેળવી લીધો ને. નવાઈની વાત કરે છે વિનુ તું તો? નવાઈની નહીં, પ્રેક્ટિકલ વાત કરું છું મમ્મી. મેં અને સંજીવે તો અમારું જીવન જીવી લીધું છે અને અમારો સમય પૂરો થશે ત્યારે અમારો સંસાર અમે સમેટી લઈશું. અરે, આવી ધડ માથા વિનાની વાતો તો મેં પહેલી વાર સાંભળી વિનુ. સ્વામીજી તો કુંવારી દીકરીઓને સારા ઘર ને વરના આશીર્વાદ આપે છે, હું વિરાજને લઈ જવાની છું. પ્લીઝ મમ્મી, પ્લીઝ આવું નહીં કરતા, પ્લીઝ. અરે, તને પૂછવા થોડી રહેવાની છું, વિરાજ મારું લોહી છે, ના થોડી પાડે. મમ્મી પ્લીઝ, વિરાજ હજુ નાની છે, ભણે છે. આ દર્શન, વિભૂતિ, આવા બધા વિચારો એના કુમળા મન પર ન પાડો મમ્મી, ના પાડો. અરે, વિરાજ તો ઘણી વાર એના દર્શને આવી ચૂકી છે સ્વામીજીના, અને સ્વામીજી એને પોતાની દીકરી માને છે, દીકરી. અને આવા પવિત્ર સંત પર શંકા કરો છો ને, એટલે જ તમારી કુખ નથી ભરાતી. અને સાંભળ, તારે પણ દર્શને આવવાનું છે, સંજીવે મને હા પાડી દીધી છે. આટલો મોટો નિર્ણય સંજીવે મને પૂછ્યા વગર લઈ લીધો, એટલે ભભૂત ખાવાની? ના ના ના, ક્યારેય નહીં. આ જિંદગી મારી છે, આ શરીર મારું છે, આના પર મારો જ અધિકાર છે.
મારું શરીર છે. મારા લગ્નને 6 વર્ષ થયા ને અને મને સારા દિવસો ના રહ્યા તો મારા સાસુ મને કંકુમા પાસે લઈ ગયા હતા. મને પૂરી નદીમાં કડકડતી ઠંડીમાં આખી રાત ઉભી રાખી. દર અમાસે દેવીનો આત્મા પ્રવેશ થતો. નાળિયેર વધેવાની બાધા આપી ત્યારે સંજીવનો જન્મ થયો અને મને સારા દિવસો ના રહ્યા અને કંકુમા પાસે લઈ ગયા ત્યારે સંજીવનો જન્મ થયો. નાળિયેર વધેવાની બાધા આપી ત્યારે સંજીવનો જન્મ થયો. પાંચ નાળિયેર વધેવાની બાધા આપી સંજીવનો જન્મ થયો. કંકુમા પાસે લઈ ગયા નાળિયેર વધેવાની બાધા આપીને. વિનુ જાગે છે હજી? હવે જાગી ગઈ છું સંજીવ. ચાલ હવે સુઈ જા. ઊંઘ નથી આવતી મને. કેમ, શું થયું? બાળપણનો એક કિસ્સો સાંભળી આવ્યો સંજીવ. એ વખતે હું 10-11 વર્ષની હોઈશ. સ્કૂલમાં ડ્રોઈંગ ટીચરે ચિત્ર દોરવાનું કહ્યું. મારું પેઇન્ટિંગ ખૂબ જ સુંદર હતું. મારે તો નૃત્ય પણ શીખવું હતું. એ દિવસે મેં ખૂબ જ સુંદર ચિત્ર દોર્યું. પૂરું આકાશ, સામા કાંઠે ઉગતો સૂરજ, આ કાંઠે નદીનો ઘાટ, ઘાટ પર સરસ કટાદાર લીલુંછમ વૃક્ષ. વિનુ, એ વૃક્ષની ડાળી પર હિંચકા ખાતી રમતિયાળ બાળા. મેં ચિત્રમાં બહુ સુંદર રંગો પૂર્યા હતા સંજીવ. શિક્ષકે એ ચિત્રને વર્ગમાં શ્રેષ્ઠ ચિત્ર જાહેર કર્યું. ખબર છે મને કેટલા માર્ક્સ મળ્યા હતા? 10 માંથી 9.5 માર્ક્સ. મેં શિક્ષકને કહ્યું, સર અડધો માર્ક્સ આપી દો ને તો 10 માર્ક્સ પૂરા થઈ જાય. એમનો જવાબ હું આજે પણ ભૂલી નથી શકી. શું કહ્યું તું એમને? ચિત્ર ખૂબ સુંદર છે, બસ એક વાત ખૂટે છે, વૃક્ષ પર ફળ નથી. મેં કહ્યું, ફળ નથી તો નથી, એમાં શું? બધા વૃક્ષ પર ફળ હોવા જરૂરી છે શું? તો શિક્ષકે કહ્યું, ફળ વિના ચિત્ર અધૂરું લાગે છે, એટલે અડધો માર્ક્સ ઓછો. ત્યારે મને ખબર નહોતી સંજીવ કે એ બોલ મારા જીવનને લાગુ પડશે. મારા વૃક્ષ પર ફળ નથી એટલે મારો અડધો નહીં પણ અડધા અડધ માર્ક્સ ઓછા. વિનુ, બહુ મોડું થઈ ગયું છે. હા સંજીવ, બહુ મોડું થઈ ગયું છે પણ હવે નહીં, હવે નહીં. વિનુ, સંજીવ, તમે વિજ્ઞાનના માણસ છો, ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરો છો, તમે પણ મંત્ર તંત્ર જાદુ ટોણામાં માનશો તો અસંખ્ય અંધશ્રદ્ધાળુ લોકોનો શું આંખ કાઢું? ના ના વિનુ, પણ ક્યારે કઈ વસ્તુ કામ કરી જાય? શું બોલો છો? જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તમારો સાથ આપ્યો તો ને,
મારા શરીરની હાલત જુઓ છો ને, પણ આવું બધું હવે હું કશું જ નહીં કરું, ક્યારે નહીં કરું, અને સોરી પણ નહીં કહું. મમ્મીએ આજે મને જે વાત કરી છે ને, એ વાતથી હું ઊંડા આઘાતમાં સ્તબ્ધ છું. આંખમાં આંખ પરોવીને વાત કરો સંજીવ, કોઈ સ્વામીની ભભૂત ખવડાવવા મને લઈ જવાના છો ને? મમ્મીને તો જાણો છો ને, અને વિજ્ઞાનની ડિગ્રી ધરાવતા મારા પતિએ પણ એ વાતમાં સંમતિ આપી. જવાબ આપો સંજીવ, હા કે ના? તમે હા પાડી હતી ને, સંમતિ આપી હતી ને? અને વિરાજને પણ સ્વામીજીની સેવામાં? આટલો મોટો અનર્થ થઈ રહ્યો છે અને તમે ચૂપ રહેશો? વીતી જવાની હતી આખર તો રાત.